આશ્રશ તાલુકા બેઠકના કેલનપુર ખાતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજરોજ તાલુકા બેઠકના કેલનપુર ખાતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામના વડીલો અને યુવાનો દ્વારા ઉમેદવારનું અને આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફટાકડા ફોડી દીવો સળગાવી અને કેક કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. આજે આપણે આ કયા ગામમાં જે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અહીંના લોકોનો પ્રતિસાદ કેવો છે? આજરોજ કેલનપુર તાલુકા પંચાયત સીટનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવીન, અને કેલનપુર ગામની અંદર જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને કેલનપુર ગામના માતા બહેનો અને ભાઈઓનો એટલો ઉત્સાહ જોઈ અને અમે તો આજથી એવું કહીએ છીએ કે આ કેલનપુર તાલુકા પંચાયત જીતી ગયા છે. અહીંયા કેટલા મહેમાનો અહીંયા ઉપસ્થિત હતા? અને આ તાલુકા પંચાયત સીટના જિલ્લા સીટના ઇન્ચાર્જ શ્રી જયેશભાઈ હાજર હતા, જિલ્લા સીટના ઉમેદવાર શ્રી મથુરભાઈ હતા, તાલુકા સીટના ઉમેદવાર શ્રી જોશનાબેન પણ હાજર હતા. આજુબાજુથી પધારેલ સૌ સરપંચ, ડેપ્યુટી સરપંચ, આગેવાનશ્રીઓ, માતાઓ સૌ હાજર. આટલી મોટી સંખ્યામાં, બહુ મોટી સંખ્યામાં હાજર રહેતા હતા. સુનામ આપ દેવેન્દ્રસિંહ ફતેહસિંહ પાટણવાડિયા, વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. મારું નામ રાઠોડિયા મથુરભાઈ લખુભાઈ, રહેવાનું સલાડ, 24 જિલ્લા પંચાયત સયાજીપુરાના ઉમેદવાર. આજરોજ કેલનપુર ખાતે તાલુકા પંચાયતનું કાર્યાલયના ઉદ્ઘાટનમાં દેવાભાઈ ઠાકોર તેમજ આજુબાજુના સરપંચો હાજર રહી અને માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કમળના નિશાન પર અમને આશ્વાસન આપ્યું અને જંગી બહુમતીથી જીતાડવાનું આશ્વાસન આપેલ છે આજરોજ. એ બદલ હું સૌનો આભાર માનું છું.